કેમ છો હું સંગીતા પટેલ અશ્વમ વિદ્યાલય મિત્રો આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર અગિયાર ભૂમિ સ્વરૂપો જોઈ રહ્યા છે તેમાં આપણે આગલા વિડીયોમાં પર્વતો જોયા ખંડ પર્વત જ્વાળામુખી પર્વત અવશિષ્ટ પર્વત ગેડ પર્વત વિશે પણ આપણે માહિતી મેળવી હતી અને પર્વતોનું મહત્વ પર્વતો કેવી રીતે ઉપયોગી છે પર્વતોનું મહત્વ આપણે જોયું આજે આપણે ઉચ્ચ પ્રદેશ વિશે જોવાના છે પ્લેજ પ્લેટ્યુ સમુદ્ર સપાટીથી આશરે એકસો એંસી મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે પૃથ્વી સપાટીનો અઢાર ટકા ભાગ ઉચ્ચ પ્રદેશો રોકે છે સમુદ્ર સપાટીથી આશરે મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા અને ટોચ ઉપરથી પહોળા અને સપાટ ભૂમિ ભાગને શું કહેવામાં આવે છે ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે ઉચ્ચ પ્રદેશ કેવા હોય છે મિત્રો તો એકસો એસી મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા હોય છે અને ટોચ ઉપરથી કેવા હોય છે આ ઉચ્ચ પ્રદેશ તો પહોળા હોય છે ઉપરથી પહોળા હોય છે અને સપાટ પણ હોય છે એવા ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે પૃથ્વી સપાટીનો અઢાર ટકા ભાગ ઉચ્ચ પ્રદેશો રોકે છે ઉચ્ચ પ્રદેશો કેટલો ભાગ રોકે છે મિત્રો પૃથ્વી સપાટીનો તો અઢાર ટકા ભાગ રોકે છે એટલે કે અઢાર ટકા ભાગમાં શું આવેલું છે આવા ઉચ્ચ પ્રદેશો આવેલા છે ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણ ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે ઉચ્ચ પ્રદેશોને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે ઉચ્ચ પ્રદેશોને કેટલા ભાગમાં વહેંચી શકાય છે મિત્રો તો ત્રણ ભાગમાં વહેંચી શકાય છે પહેલું તો આંતર પર્વતીય પ્રદેશ બીજું પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ ત્રીજું ખંડીય પ્રદેશ ત્રણ ભાગમાં વહેંચી શકાય છે પ્રદેશોને કયા કયા આંતરપર્વતીય પ્રદેશ પર્વત પ્રાંતિય પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ સૌ પ્રથમ આપણે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ જોઈશું ઇન્ટર મોન્ટેન પ્લે પ્લેટ્યુ ચારે બાજુથી ઉચ્ચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલ ભૂમિભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કોને કહેવામાં આવે છે તો ચારે બાજુથી ઉચ્ચી પર્વતમાળાથી પૂર્ણ રીતે કે આંશિક રીતે એટલે કે આખો પર્વતમાળાથી અથવા તો થોડોક ઓછો પર્વતમાળાથી ઘેરાયેલ ભૂમિભાગને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે તમે અહીં આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશની આકૃતિ જોઈ શકો છો કે આ પ્રકારની આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ હોય છે આ પ્રકારના તિબેટનો ઉચ્ચપ્રદેશ અને મોંગોલિયાનો ઉચ્ચપ્રદેશ પ્રદેશ જેના ઉદાહરણો છે તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોોલિયાનો ઉચ્ચ પ્રદેશ એ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશના ઉદાહરણો છે આપણે જોઈએ પર્વત ઉચ્ચ પ્રદેશ પીડ મોન્ટ પ્લેચ્યુ પર્વતોની ટળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે પેન્ટાગોનિયા દક્ષિણ અમેરિકા પિડમોન્ટ યુએસ ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ કોને કહેવામાં આવે છે તો પર્વતોની ટળેટીમાં એક તરફ સીધો ધોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે તમે અહીં બાજુમાં જોઈ શકો છો કે પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ કેવા પ્રકારના આવે છે પેન્ટાગોનિયાનો આ પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ જે દક્ષિણ અમેરિકામાં છે પીડ મોન્ટનો પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ જે યુએસમાં છે અને ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ આ પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશોના શ્રેષ્ઠ ઉદાહરણ છે આપણે અહીં પણ અન્ડરલાઈન કરીશું અને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું હવે આપણે ઉચ્ચ પ્રદેશોનો ત્રીજો પ્રકાર જોઈએ ખંડીય ઉચ્ચ પ્રદેશ કોન્ટિનેન્ટલ પ્લેચ્યુ ભૂગર્ભીક હલનચલનથી ઉચકાયેલા ભૂમિભાગને કે મોટા ભૂમિભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે ખંડીય ઉચ્ચ પ્રદેશ કેવી રીતે બને છે તો ભૂગર્ભિક હલનચલન થાય છે ત્યારે જે પૃથ્વીનો જે અમુક ભૂમિભાગ હોય છે એ ભૂમિભાગ ઉચકાઈ જાય છે અને એ ઉચકાયેલા ભાગને કે મોટા ભૂમિભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે તમે અહીં જોઈ શકો છો કે ખંડીય ઉચ્ચ પ્રદેશ કેવી રીતે નિર્માણ થાય છે આપણે અહીં અંડરલાઈન કરીશું ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ સ્પેન ગ્રીનલેન્ડ એન્ટાર્કટિકાનો અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ જેના ઉદાહરણો છે ભારતમાં ક્યાં જોવા મળે છે મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ બ્રાઝીલનો અરબસ્તાનનો સ્પેન ગ્રીનલેન્ડ એન્ટાર્કટા અને અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ આ ખંડીય ઉચ્ચ પ્રદેશના શ્રેષ્ઠ ઉદાહરણો છે આ થયા ઉચ્ચ પ્રદેશોના પ્રકાર હવે આપણે ઉચ્ચ પ્રદેશોનું મહત્વ શું છે તે આપણે જોઈએ ઉચ્ચ પ્રદેશો આપણને કેવી રીતે ઉપયોગી છે તે આપણે જોઈએ ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે અનુકૂળ બને છે આજે ઉચ્ચ પ્રદેશો છે ખંડીય ઉચ્ચ પ્રદેશ છે પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ આ જે ઉચ્ચ પ્રદેશો છે એ ઉચ્ચ પ્રદેશો લાવાની ફળદ્રુપ જમીન હોય છે આ ઉચ્ચ પ્રદેશો પર અને એના કારણે કપાસની ખેતી માટે આ ખૂબ જ અનુકૂળ હોય છે આ ઉચ્ચ પ્રદેશો કપાસની ખેતી માટે ખૂબ અનુકૂળ હોય છે એના પર કપાસની ખેતી ખૂબ સારી થાય છે પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ મેઘનીઝ સોનું જેવી કિંમતી ખનીજો મળે છે પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચ પ્રદેશો હોય છે એમાંથી શું મળે છે મિત્રો તો લોખંડ મળે છે મેંગનીઝ મળે છે સોનું મળે છે આવી કિંમતી ખનીજો પણ આવા ઉચ્ય પ્રદેશો પરથી મળી આવે છે જેમ કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ય પ્રદેશ ભારતના નાગપુરનો છોટા નાગપુરનો પ્રદેશ છે તેમાંથી આવી લોખંડ મેઘની સોનું જેવી કિંમતી ખનીજો મળી આવે છે આજ જ ઉચ્ચ પ્રદેશના ઢોળાઓ પશુપાલન માટે ખૂબ જ મહત્વના છે આ ઉચ્યપ્રદેશના ઢોળાઓ વાળા વિસ્તારમાં પશુપાલનનો ધંધો ખૂબ જ ત્યાં વિકસિત થાય છે પશુપાલનનો ધંધો જો આપણે કરવો હોય પશુપાલન જો કરવું હોય તો આવા ઉચ્ચ પ્રદેશના ઢોળાઓમાં ખૂબ જ સારી રીતે આપણે કરી શકીએ છીએ પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે ઉપયોગી છે આ ઉચ્ચ પ્રદેશો પ્રવાસ માટે એટલે લોકો ત્યાં જોવા માટે ઘણા લોકો આવા ઉચ્ચ પ્રદેશોમાં જાય છે અને ફરવા માટે ત્યાં હરવા ફરવાના સ્થળ તરીકે આ ઉચ્ચ પ્રદેશોનો વિકાસ કરવામાં આવે છે અને ફિલ્મ શૂટિંગ માટે કોઈ પિક્ચરનું શૂટિંગ કરવું હોય તો આવા ઉચ્ચ પ્રદેશો પર આ ફિલ્મનું શૂટિંગ પણ કરવામાં આવે છે એટલે પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે પણ આ ઉચ્ચ પ્રદેશો મહત્વના છે ઉપયોગી છે એટલે ઉચ્ચ પ્રદેશો પણ આપણને ઘણી રીતે ઉપયોગી થઈ પડે છે હવે આપણે આગળ જોઈએ જાણવા જેવું ગુજરાતના સૌરાષ્ટ્ર કલ્પની લગભગ મધ્યમાં ઉચ્ચ પ્રદેશની રચના થયેલી છે ગુજરાતમાં ઉચ્ચ પ્રદેશની રચના ક્યાં થયેલી છે તો સૌરાષ્ટ્ર કલ્પની લગભગ મધ્યમાં ઉચ્ચ પ્રદેશની રચના થયેલી છે એટલે ગુજરાતમાં પણ ઉચ્ચ પ્રદેશ આવેલો છે હવે આપણે આગળનું આગળના વિડીયોમાં જોઈશું અહીં સુધી આપણે વાંચન કરીશું થેન્ક યુ